આગળ વધીએ. બોટાદના ગઢડાની રેફરલ હોસ્પિટલમાં એક જ ડોક્ટર હોવાથી દર્દીઓ પરેશાન થયા છે. હોસ્પિટલમાં રોજના 200થી વધારે દર્દીઓ આવે છે, જેની સામે એક જ ડોક્ટર હોવાથી દર્દીઓએ કલાકો સુધી રાહ જોવી પડે છે. ઇમરજન્સી કેસમાં પણ દર્દીઓને લાઇનમાં ઊભા રહેવાનો વારો આવે છે. તો હોસ્પિટલમાં ન તો ગાયનેકની સુવિધા છે, ન તો ઓર્થોપેડિકની. હોસ્પિટલ જૂની થતાં ક્યાંક પોપડા પણ ઉખડી રહ્યા છે, ત્યારે ગામ લોકોને મોંઘીદાટ ખાનગી હોસ્પિટલમાં જવા માટે મજબૂર બનવું પડે છે. ગઢડાના સ્થાનિકો ઈચ્છી રહ્યા છે કે હોસ્પિટલમાં હોસ્પિટલ જર્જરિત છે અને તેનું સમારકામ કરાવવામાં આવે અને જરૂર પૂરતા ડોક્ટર્સ પણ મૂકવામાં આવે. દર્દીઓ ઝાઝા 200-250 આવે તો તકલીફ પડે છે, એમાં પાસે ઇમરજન્સી અમુક આવે તો બહુ પ્રોબ્લેમ થઈ જાય, કારણ કે હાજર હોય ને બીજા તકલીફ રહેતા હોય. એ પ્રમાણે ડૉક્ટર છે બરાબર, અને પેશન્ટ અત્યારે 200-250 પેશન્ટ આવે છે અત્યારે, અને પેશન્ટને એવું તકલીફ છે કે દવા લેવા આવે ને તો ઉપર સૂતા હોય ને તો એવું લાગે કે આપણે દવાથી કરતાં આની ઉપર એની બીક લાગે ઉપરથી, એમ દવા કરી પરિસ્થિતિ એવી છે અત્યારે.